છું મારી યુટ્યુબ ફેમિલી મજામાં, અને હું છું મેઘા, અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે. ચરોતર વિસ્તારમાં અત્યારે આપણે ઊભા છીએ કે જ્યાં છે ને આમે ભજીયા જે છે એ ખૂબ જ વખણાય છે. ચરોતરનું નામ આવે ને એટલે એમાં સ્ટ્રીટ ફૂડનું નામ લઈને તો સૌથી પહેલાં ગરમા ગરમ ગોટા ભજીયાનું નામ આવે. આજે આપણે ટ્રાય કરવાના છે ગરમા ગરમ દૂધના ગોટા કેવી રીતના બને છે એ જોઈશું, અને પછી ટ્રાય કરીશું, ઓનર સાથે વાતચીત કરીશું. હવે લોકેશનની વાત કરું ને તો જે પણસોરા જે ચોકડી કહેવાય ને, આણંદ તરફ જતો જે રોડ, નડિયાદ આણંદ તરફ જતો જે રોડ છે, ચોકડી ચાર રસ્તા છે એક્ઝેક્ટ, એની સામે સંતરામ નાસ્તા હાઉસ, ત્યાં છે ને ગરમા ગરમ દૂધના ગોટા બનાવવામાં આવે છે. હવે કેવી રીતના બને છે ને એ જોવા માટે હું ખાસ પહોંચી ગઈ છું આજે અને તમને બતાવવાની છું આપણા વિડીયોમાં. તો ચાલો એની મેકિંગ પ્રોસેસ આપણે જોઈશું કે આ દૂધના જે ગોટા છે એકચ્યુઅલીમાં છે શું અને આનો ટેસ્ટ કેવો લાગે છે. તો ચાલો મારી સાથે. શું નામ છે તમારું? રામજીભાઈ પ્રજાપતિ. અચ્છા, તમે આ નાસ્તા હાઉસ કેટલા ટાઈમથી ચલાવી રહ્યા છો? 20 વર્ષથી. તો ફ્રેન્ડ્સ ચાલો કેવી રીતના, અચ્છા અંકલ, હવે તમે આ નાસ્તા હાઉસ કેટલા વાગે ચાલુ કરી દો છો? ટાઈમિંગ શું છે? સવારે 6 વાગે ચાલુ કરી દીધી અમે. 6 વાગે ચાલુ કરી અને સાંજે 7 વાગે બંધ કરી દીધી. ગોટા છે બનવા માટે જઈ રહ્યા છે અને અત્યારે આપણે એની રેસીપી જોઈ રહ્યા છે. તો અત્યારે આ છે ને લોટ નાખવામાં આવી રહ્યો છે. આ કયો લોટ છે? થોડો લાલચ પડતો છે તો ડાકોનો લોટ છે. ડાકોના ગોટાનો જે લોટ આવે. અચ્છા, દૂધની આખી અંદર એનાથી જ આખું ખીરું બનાવવામાં આવશે હે ને. તો અત્યારે ફરીથી બીજું પાછું અમૂલનું દૂધ અંદર એડ કરવામાં આવ્યું. નાખ્યા પછી એમાં મેથી નાખવામાં આવી છે અને આપણું જે ખીરું છે એ બનીને હવે રેડી થઈ ગયું છે. નાખ્યા બાદ હવે એમાં એડ કરવામાં આવી છે ખાંડ. મેથી અંદર એડ કરી લીધી છે અને પછી અંદર જે ખાંડ નાખવામાં આવી છે. દૂધના લીધે આખું જે ખીરું છે એનો કલર આખો અલગ લાગે છે, એનું જે ટેક્સચર છે એ તમે જોઈ શકો છો. ખીરું તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા દૂધના જે ગોટા છે ગરમા ગરમ બનવાના તૈયાર થઈ ગયું છે. એવું છે, આપણા ગરમા ગરમ દૂધના ગોટા રેડી. સંતરામ નાસ્તા હાઉસના ઘણા રેગ્યુલર કસ્ટમર છે, આપણે એમની સાથે વાતચીત કરીશું કે એમને અહીંયાના ગોટા કેવા લાગે છે. અંકલ શું નામ છે તમારું? રમેશભાઈ. અચ્છા, તમે કેટલા ટાઈમથી એમના ગોટા ખાવ છો? હું તો આજે બરોડાથી આજે આવ્યો છું. આજે આવ્યા છો. અચ્છા, કેવા લાગ્યા? સારા છે. સારા છે. તમારું શું નામ છે? મનોજભાઈ પંડ્યા. અચ્છા, તો તમને અહીંયાના ગોટા કેવા લાગ્યા? સારા લાગ્યા. સારા લાગ્યા. કેમ તો અમે અહીંયા નહીં નાસ્તો કરીએ છીએ. દર વખતે જ્યારે આવો ગોટા અહીંયા જ ખાવ. હા હા. અંકલ પણ અત્યારે અહીંયા ગોટા ખાવા બેઠા છે, દૂધના ગોટા. એ તો એમનો પણ રિવ્યુ લઈએ કે એમને કેવા લાગે. શું નામ છે તમારું? મારું નામ મીઠુભાઈ. અચ્છા, તમે કેટલા ટાઈમથી આવો છો અહીંયા? અહીંયા ખાસા વર્ષોથી આવીએ અને અઠવાડિયામાં એક બે વખત રોમભેન ગોટા ખાવા જ પડે. ખાવા જ પડે. હા, કેવા લાગે? બહુ સરસ. અને તમે પાછા આવજો ખાવા. હા, અમે આવીશું ખાવા માટે. સંતરામ નાસ્તા હાઉસના ગરમા ગરમ દૂધના ગોટા આવી ગયા છે. પ્રાઇસની વાત કરું તો 20 રૂપિયાના 100 ગ્રામ છે. સાથે આપણને આપી દીધું છે દહીં. તો આપણે હવે ટ્રાય કરીશું. એકદમ ગરમા ગરમ છે, અંદરથી પાછા તોડવામાં એકદમ સોફ્ટ લાગી રહ્યા છે અને અંદરથી મેથી અને સૂકા ધાણા અને વરિયાળીને બધું દેખાઈ રહ્યું છે. અને હવે આપણે આને ટ્રાય કરીશું દહીં સાથે ગરમા ગરમ. એકદમ અંદરથી સોફ્ટ છે, ઉપરથી અંદર
ક્રન્ચી લાગે છે અને દૂધ નાખ્યું છે ને એના લીધે આખો આનો ટેસ્ટ જે છે એ આખો બદલાઈ જાય છે. ક્વોલિટી એકદમ બેસ્ટ છે. અમૂલનું અંદર પાછું દૂધ એડ કરીને નાખવામાં આવ્યું છે. ખાવાની મજા આવી જાય. એકવાર જો આવો છો ને પણસોરા ચોકડી, એકવાર સંતરામ નાસ્તા હાઉસમાં વિઝિટ કરજો, મજા આવી જશે. ના ગોટા કેવી રીતના બને છે એ જોયું, ટ્રાય કર્યા. ટેસ્ટ વાઇઝ ખૂબ જ સરસ હતા અને ક્વોલિટીમાં પણ કોઈપણ જાતનો કોમ્પ્રોમાઇઝ નથી કરવામાં આવતો. એકદમ બેસ્ટ ક્વોલિટી સાથે આપણને ગરમા ગરમ બનાવીને આપે છે. આવી જ રીતે નવા ફૂડ, નવા પ્લેસ હું તમને બતાવતી રહીશ મારી ચેનલમાં. જો તમને મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. આજના માટે આટલું જ. મને આપો રજા, આવું છું.